વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરાવાનો મામલો સામે આવતા પોલીસ દોડતી થઈ. સૂત્રો પરથી મળતી માહિતી મુજબ સિવિલ હોસ્પિટલમાંથી બાળક ચોરનાર મહિલાએ ઝડપી પાડી હોવાનું જાણવા મળે છે. સિવિલના ત્રીજા માળે આવેલ ગાયનેક વોર્ડમાંથી બાળક ચોરાયું હતું. 3 થી 4 દિવસની બાળકની થઈ હતી ચોરી. અજાણી મહિલા બાળક ચોરીને થઈ હતી ફરાર. ઘટનાની જાણ થતાં જ વલસાડ સિટી પોલીસ અને સિવિલ તંત્રમાં થઈ હતી દોડધામ. પ્રાથમિક તપાસમાં બાળક ચોરનાર મહિલા સીસીટીવી કેમેરામાં થઈ હતી કેદ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હાથ ધરી હતી તપાસ. આખરે બાળક ચોર મહિલાને ગણતરીના સમયમાં પોલીસે ઝડપી પાડતા હોસ્પિટલ તબીબોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આ બનાવ બનતા જ વલસાડ જિલ્લાના પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસે જિલ્લામાં નાકાબંધી ગોઠવી હતી અને ગણતરીના સમયમાં બાળક ચોર મહિલાને રંગે હાથે ઝડપી પાડ્યો હતો. વલસાડ ખાતે જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાં 4 દિવસ પહેલાં શ્રી સુમનભાઈ ચૌહાણના પત્નીએ એક બાળકને જન્મ આપેલો હતો. 12 વાગ્યાના અરસામાં એક મહિલા સુમનભાઈ પાસે જઈને જણાવે છે કે તમારા બાળકને કાચની પેટીમાં રાખવું પડશે, એમ કરીને બાળક એમની પાસેથી લઈ અને ત્યાંથી નીકળી જાય છે. આ બાબતની જાણ વલસાડ સિટી પોલીસને સાંજના 4 વાગે કરવામાં આવે છે. 4 વાગે વલસાડ સિટી પોલીસને જાણ થતાં તાત્કાલિક વલસાડ જિલ્લા પોલીસની તમામ ટીમો એક્શનમાં આવી ગયેલી. તાત્કાલિક સીસીટીવી ફૂટેજ એનાલિસિસ અને ટેકનિકલ એનાલિસિસની મદદથી એ મહિલા બાળકને લઈને કઈ દિશામાં ગઈ છે તમામ બાજુ નાકાબંધી આપી દેવામાં આવેલી હતી, જેમાં વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના PSI શ્રી રાણા અને એમની ટીમના 2 કર્મચારીઓ કાંતિભાઈ અને સુરેશભાઈ આ લોકો ગુંદલાવ 4 રસ્તા ખાતે આ બાબતે વાહન ચેક કરવાની નાકાબંધીની કામગીરી કરતા હતા. એ દરમિયાન એક બસમાં એમને આ મહિલા અને બાળક મળી આવતા 2 જ કલાકના અરસામાં બાળક રિકવર કરી અને ફરીથી એને ટ્રીટમેન્ટમાં પરત કરી દેવામાં આવેલું છે અને મહિલાની ધરપકડ કરવામાં આવેલી છે. મહિલા જે છે એમનું નામ અનિતાબેન છે. તે મૂળ કોસમ કુવાના છે, પરંતુ તેમને અમદાવાદ ખાતે પરણાવેલા હતા અને હાલમાં તે સુરત ઉધના ખાતે એકલા રહીને જીવન ગુજારે છે. હાલમાં તેમની પૂછપરછ થઈ રહી છે કે અગાઉ કોઈ બાળ તસ્કરીમાં કે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, તથા એમની સાથે અન્ય કોઈ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ તે બાબતમાં હાલ તપાસ ચાલી રહી છે. સર, બાળકની જે માતા છે અને આ મહિલા સાથે કોઈ આગળનો કોઈ સંબંધ કોઈ જાતની ઓળખાણ કરી? જેના કોઈ જ સંબંધ નથી. અને આ લોકો આ મહિલાએ ત્યાં પોતે 2-4 વાર રાઉન્ડ મારી અને એવું ચિત્ર પ્રસ્થાપિત કરેલું કે તે હોસ્પિટલ સ્ટાફમાંથી છે. આ રીતે બાળકના પિતાને વિશ્વાસ આવી જતાં તેણે બાળક કાચની પેટીમાં મૂકવા માટે થઈને આ મહિલાને આપેલું.